નવસારીના માર્ગો પરથી પસાર થતા ધૂળની ડમરીમાં વધારો થયો છે, જેથી મોટાભાગના રસ્તાઓ જર્જરિત થતા તેની મરમ્મત કરવી સમયની માંગ છે। ત્યારે આ ધૂળથી શહેરીજનોના સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસર થઈ રહી છે। નવસારીના શહેરીજનો સમયસર વેરો ભરીને ધૂળની ડમરીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। દર વર્ષે વરસાદી સીઝન બાદ શહેરીજનોને જર્જરિત માર્ગો પરથી મજબૂરીવશ પસાર થવું પડે છે। સાથે જ આ હવા સાથે ઉડતી ડમરી આરોગ્યને નુકસાન કરનારી। ઝવેરી સડક વિસ્તારની વાત કરવામાં આવે તો આ રોડ અત્યંત બિસ્માર બન્યો, જેથી પાલિકા રસ્તાનું મરમ્મત કરીને ચાલવા લાયક બનાવે તે સમયની માંગ છે। ઝવેરી સડક પર હું એક પોતે દુકાનદાર છું અને અમે લગભગ 12-16 કલાક દુકાન ચલાવીએ છીએ। ઘણા વર્ષોથી આ રસ્તાની ભયંકર સમસ્યા છે, ભયંકર એટલે એટલી બધી ખરાબ કે અમારે દુકાનમાં બેસવાની તકલીફ પડે છે। ધૂળ અને ડમરી એટલી બધી ઉડે છે કે અમને શ્વાસ લેવાની તકલીફ પડે છે। તે બાબતમાં નગરપાલિકા અને ઉચ્ચ કક્ષાએ ઘણીવાર રજૂઆત કરી, અમારા ઘણા નેતાઓ ઝવેરી સડક પર પણ રહે છે, એમણે બી ઘણી રજૂઆત કરી, પણ અમને કંઈ ફળ કે પરિણામ મળતું હોય એવું કંઈ અમને દેખાતું નથી। તો મહેરબાની કરીને જે નગરપાલિકાના શાસકો છે, જે ઉચ્ચ અધિકારીઓ છે, તે લોકોને નમ્ર વિનંતી કે એકવાર આ રસ્તાની મુલાકાત લેવી, મુલાકાત લઈને જાતે સર્વેક્ષણ કરીને જુઓ કે પરિસ્થિતિ શું છે। બીજી વસ્તુ કે રોડ ગમે ત્યારે બને છે તો એની ઉપર ખાલી ડામર પાથરીને કોન્ટ્રાક્ટરો જતા રહે છે, એને લીધે રોડનું લેવલ છે દિવસે દિવસે ઊંચું થાય છે, અમારી દુકાન અને બાજુના બંગલાઓને બધું નીચું આવે છે, તેને લીધે નીચું થઈ ગયું છે। તો એવી અપેક્ષા છે કે ભાઈ આ રોડ એ લોકો હંમેશા ખોદે અને ખોદીને વ્યવસ્થિત એવો બનાવે કે 10-15 વર્ષ લગી તકલીફ જ નહીં પડે। આ તો દર વર્ષે ડામર ઉખડી જાય, આ ઉખડી જાય, રોડ તૂટી જાય, રસ્તા તૂટી જાય ને એની જગ્યાએ ડામર પાથરીને એ લોકો જતા રહે છે, તો એક મોટો અને ભયંકર પ્રોબ્લેમ છે। બીજું કે ઝવેરી સડક જે આ રોડ છે, નવસારી અને સુરતનો બાયપાસ રોડ કહેવાય છે, તેમાંથી એટલા બધા વાહનો પસાર થાય છે કે અમારા રસ્તાઓ ધ્રુજે છે। રિંગ રોડની એક સમસ્યા ઘણા વખતથી પડેલી છે, તે બી સોલ્વ નથી થતી। રિંગ રોડ જો એ લોકો ક્લિયર કરી નાખે તો મોટા અને ભારી વાહનો અહીંથી પસાર નહીં થાય, તો નાના વાહનો પસાર થાય તો એટલી થોડીક વ્યવસ્થિત। આવનારું ઇલેક્શન આવી રહ્યું છે ને, ભાજપ દ્વારા રોડ રસ્તાના કામો શરૂ કરી દેવામાં આવ્યા છે, તો કઈ રીતની તમે માંગણી કરશો? હવે સરકારમાં જે બેઠેલા છે, ના વોટ એટલે વ્યવસ્થિત એ લોકો કામ કરશે અને અમને સંતોષકારક રીતે કામ કરશે, 1-2 વર્ષ લગી એ કામ વ્યવસ્થિત દેખાશે તો અમે વિચારીશું। વોટ તો અમારો છે ને, ખરેખર આ વખતે નાટોમાં જ જવાનો ઈચ્છા છે, ભાજપ અને કોંગ્રેસ કોઈ બી વ્યક્તિ સાથે અમારે કોઈ લેવા દેવા નથી। હવે જે છે તે માણસને જુઓ, કયો માણસ અમારા વિસ્તાર માટે જેને લગાવ હોય તેને અમે વોટ આપીશું, જે માણસ અહીંયા રસ્તામાં કામ કરશે તેને અમે વોટ આપીશું। બીજી વસ્તુ કે જે રોજ અઠવાડિયે, રોજ નહીં પણ અઠવાડિયે એકવાર મુલાકાત રહે કોર્પોરેટર, ધારાસભ્ય કે કોઈ બી, કે ભાઈ તકલીફ છે તેવા માણસોને અમે વોટ આપવા માંગીએ છીએ, બાકી ભાજપ કે કોંગ્રેસ સાથે અમારે કોઈ લેવા દેવા નથી। એક નવસારી નગરનો રહેવાસી છું અને ઝવેરી સડક પર હું રહું છું। હવે મારું ઘર ઝવેરી સડક મેઇન રોડ પર આવેલું છે, એની અંદર એટલી બધી ડસ્ટ આવે છે કે જે હું રહી નથી શકતો અને સહી નથી શકતો। આજે છેલ્લા 3 મહિનાથી હું રજૂઆત કરું છું, વરસાદ છે કરીને તમે ખેંચ્યો, આજે છેલ્લા 10-15 દાડાથી વરસાદ બંધ છે, એટલી બધી ડસ્ટ ઉડે છે, એટલા કપચા ઉડે છે કે ઘરમાં રહેવાતું નથી, અને હેલ્થની એટલી બધી મુશ્કેલી થઈ છે। અનેક વખત રૂબરૂ આવીને રજૂઆત કરી છે તો કે કાલે થાય છે, 2 દાડામાં થાય છે, આજે થાય છે, તો હવે શું તમે લોકો શું જવાબ આપવા માગો છો અને કરવાના છો કે નથી કરવાના આનો સમસ્યાનો હલ? અને આવનારું ઇલેક્શન આવી રહ્યું છે અને હું, મારું નામ છે વિનોદભાઈ જીવરાજભાઈ શાહ ઉર્ફે દરબાર, એટલે અમને પછી આગળ કાર્યવાહી કરવાની સમજ પડે શું કરવું। તમે લોકો તો આમ જઈએ આવીએ એટલે આવો જવાબ આપીને રવાના કરો છો, અને હું જો આ 1-2 દિવસમાં જવાબ નહીં મળે તો હું પોતે આખો મોરચો લઈને ત્યાં આગળ નગરપાલિકા પર સાહેબ પાસે આવીશ અને પછી વિચાર કરશું કે શું કરવું કે શું નહીં કરવું। અને આ રીતે જો તમારો અનગઢ વહીવટ કરતા હો તો અમારું શું, એનો અમને જવાબ જોઈએ। ભૂતપૂર્વ શાસકોનો અનગઢ વહીવટ બંધ થયો, એ લોકોએ જે ભૂતકાળમાં કર્યું તે એ લોકોના ખિસ્સા જાણે ને એ લોકો જાણે, પરંતુ હવે નવા વરાયેલા પ્રાંત અધિકારી સાહેબ પણ આવ્યા છે અને તે એસીમાં બેસીને વાત કરે છે। નવસારીની પ્રજાની શું પરિસ્થિતિ છે, આજે નવસારીના સર્વે સર્વા તરીકે એમને નિમ્યા છે, તો એમણે રોડ પર નીકળી
પ્રજાનો શું પ્રશ્ન છે, પ્રજાની હાડમારી શું છે, એ કાર્યકર આપણા વડીલ તરીકે એમને જોવાની ફરજ છે. અને નવસારીમાં ઝવેરી સડકની હું વાત કરું તો ઝવેરી સડક પર પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે મકાનોના તળિયા કરતાં રોડનું લેવલ ઊંચું થઈ ગયું છે. જે અંગે આ બહેરા ભૂતકાળના શાસકોને વારંવાર આદરણીય ધારાસભ્યશ્રી, ભૂતપૂર્વ પ્રમુખો, ભૂતપૂર્વ ચીફ ઓફિસરો એ લોકોને કેટલીઓ વાર રજૂઆત કરવામાં આવી, પણ એ લોકોએ ખિસ્સા ભરવા સિવાય કંઈ કર્યું નથી, કેમ તો ખોટું નથી. જે મકાનો નવસારીની અંદર પરમિશનની વિરુદ્ધ બાંધવામાં આવેલા તેના એ લોકોએ આકારણી કરી તેને એ લોકોના મકાનોના વહીવટ ચાલુ થઈ ગયા. જે પ્રજાનો જેની પ્રજા આ રીતની હોય, જેની રાજા આ રીતના હોય, એના વહીવટ કરતા હોય તો એની પાસે અપેક્ષા અમે શું રાખી શકીએ. આ ઝવેરી સડક ઉપર આ લોકો પાવડર નાખે છે, હાનો પાવડર નાખે તે એ લોકો જાણે. કારણ કે ભૂતપૂર્વ મારા મિત્રએ કીધું કે હેમા માલિનીના ગાલ જેવા રસ્તા બનાવવાની વાતો કરેલી, હવે ગાલ ઉપર પાવડર લાગે એટલે એ લોકોએ આ રોડ ઉપર પાવડર નાખ્યો છે. અમારા મકાનોમાં દાડામાં 5-10 હજાર વાહનો અહીંથી જતા હોય, દરેક વખતે અમારા મકાનને એનું વાઇબ્રેશન લાગે છે અને અમારા મકાનોને આયુષ્ય પણ ઘટે છે. આ દેશ આ રાજ્યના નાગરિકો પ્રજાના આ પ્રજાના પબ્લિકો હજુ કાયદાથી અજાણ છે, અને જાણ છે પણ હિંમત નથી કરતા, કારણ કે સત્તાધારી બેઠેલા માણસો તેને ગમે તે હિસાબે આડમાં દબાવી અને એ લોકોનો ટટ્ટો સીધો કરે છે. એટલે મારે વહીવટ કરતા જે સાહેબ આવ્યા છે તે જો નવસારી ઝવેરી સડક પર આવે અને સમય ફાળવે તો અમારા આજુબાજુના રહેનારા લોકોની પરિસ્થિતિ અને રોડનું લેવલ અંગે રજૂઆત કરીએ અને આ રોડનું લેવલ નીચું કરી અને એનો સારો બનાવે એવી અપેક્ષા રાખીએ છીએ. પરંતુ સાહેબને સમય મળશે કે નહીં એ સવાલ ભવિષ્યનો છે. જય હિન્દ, જય ભારત. શહેરના મોટા ભાગના રસ્તાઓ બિસ્માર બન્યા છે ત્યારે પાલિકા આ તમામ રોડ રસ્તાઓનું નિર્માણ કરાવીને તેને મૂળ સ્વરૂપમાં શહેરને પ્રદાન કરે તે જરૂરી છે. આગામી સમયમાં આવતા ઇલેક્શનમાં રોડ રસ્તાની હાલત, પીવાલાયક પાણી તેમજ શહેરની ગંદકી જેવા મુદ્દાઓના સચોટ ઉકેલને જોઈને મતદારો મતદાન કરશે. એનડીસી ન્યૂઝ નવસારી.